તપ ઋતુના ચોથા અઠવાડિયાનું શુક્રવાર સંત યોહાનકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો 1-2, 10 અને 25-30માં આપણને પ્રભુ ઈસુ પાસેથી હિંમત અને સાવચેતી આ બે ગુણોનો સમન્વય કેવી રીતે કરવો એ શીખવા મળે છે. સાંભળીએ. આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા. યહૂદીઓ એમને મારી નાખવાને તાકતા હતા, એટલે તેઓ યહૂદિયામાં ફરવા માગતા નહોતા. એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો. તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા, ત્યાર પછી તેઓ પણ ગયા. લોકોની નજરે ચડાઈ એ રીતે નહીં, પણ જાણે ગુપ્ત રીતે. યરૂશાલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા, એ લોકો મારી નાખવા માગે છે, તે આ જ માણસને જુઓ ને, એ તો ખાસ્સો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી. આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે, પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે એ ક્યાંનો છે. જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ. આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતાં કરતાં સાદ ઊંચો કરીને કહ્યું, ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો, પણ હું પોતે થઈને નથી આવ્યો. મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી. હું તેને ઓળખું છું કારણ હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે. એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં, કારણ તેમનો સમય હજી પાક્યો નહોતો. ઈસુમાં પ્રુડન્સ એટલે કે સાવચેતીના દર્શન થાય છે. યહૂદીઓ ઈસુને મારી નાખવા માંગે છે. આ યહૂદીઓ યરૂશાલેમ અથવા યરૂશાલેમ જે પ્રાંતમાં આવેલું છે તે યહૂદિયા પ્રાંતના છે. ઈસુ યહૂદિયા પ્રાંતથી દૂર ગાલિલ પ્રાંતમાં હરતા ફરતા રહે છે. ઈસુ ડરપોક પણ નથી. માંડવાનો ઉત્સવ યાત્રા પર્વ છે, એટલે ઈસુએ યહૂદિયા પ્રાંતમાં આવેલા યરૂશાલેમમાં માંડવાના ઉત્સવ માટે જવું જ પડે. ઈસુ યરૂશાલેમ જાય છે, પણ સાવધાનીપૂર્વક. માંડવાના ઉત્સવ ટાણે ઈસુ જાહેરમાં ઉપદેશ આપવાનું ટાળતા નથી. ઈસુ પાસેથી હિંમત અને સાવચેતી એ બે ગુણોનો સમન્વય કેવી રીતે કરવો એ શીખી શકાય. ખ્રિસ્ત આવવાના છે એ આશા દરેક યહૂદીને છે, પણ એ ખ્રિસ્તના આવવાની અટકળો જુદી જુદી છે. ખ્રિસ્ત વિશેની આવી એક અટકળ છે, ખ્રિસ્તનું સરનામું કોઈને ખબર નહીં હોય. ઈસુનું સરનામું તો બધા જ જાણે છે કે તેઓ ગાલિલ પ્રાંતના નાસરેત ગામના છે, એટલે ઈસુ એ ખ્રિસ્ત ન હોઈ શકે. ઈસુ જ ખ્રિસ્ત છે એ જણાવવા ઈસુ સાચી માહિતી આપે છે કે ખ્રિસ્ત એટલે કોણ. ખ્રિસ્ત એટલે મોકલવામાં આવેલ વ્યક્તિ. પ્રભુ મોકલે છે, પણ યહૂદીઓ તો મોકલનાર પ્રભુને ઓળખતા નથી, એટલે તેઓ પ્રભુએ મોકલેલા ખ્રિસ્તને એટલે કે ઈસુને કેમ ના ઓળખી શકે. ઈસુ પોતે કહે છે કે ઈસુ એક ખ્રિસ્ત છે. યહૂદીઓ ખ્રિસ્તની રાહ જુએ છે, પણ ખ્રિસ્ત વિશેની ભ્રામક અટકળોને કારણે ઈસુનો સ્વીકાર કરી શકતા નથી. યહૂદીઓ ઈસુને પકડવા માગે છે, ઈસુને મારી નાખવા માગે છે, પણ ઈસુ એ બધામાંથી હાલ પૂરતા તો મુક્ત થઈ જાય છે. પ્રભુ સંબંધી મન અને દિલને ખુલ્લું રાખવાની જરૂર છે. પ્રભુ પોતે જ પોતાની ઓળખ ભક્તને કરાવે છે. માનવે ઊભી કરેલી માન્યતાઓ સાચી ના પણ હોઈ શકે. યહૂદીઓ એવું માને છે કે ખ્રિસ્ત ક્યાંનો હશે એ આપણી જાણ બહાર હશે. ઈસુનું ગામ તો જાણતા હોવાથી ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારી શકતા નથી. પ્રભુ અમને આવી ભૂલોથી બચાવો.
જીવન કે રાહ